जरा शीखी लई आपणे। ओके हा बराबर। ओके हवे आ विरोधी संख्या अने आपणे एक बीजू नाम आवे छे व्यस्त संख्या, कोई खबर छे आ बे शुं कहेवाय? हवे आ बे वस्तु समझी लईए आपणे। આપણે પાંચ હોય તો પાંચ ની વિરોધી સંખ્યા કઈ? માઇનસ પાંચ। અને પાંચ ની વ્યસ્ત સંખ્યા કઈ? એકના છેદમાં પાંચ। ઓકે તો તમે બધા હોશિયાર જુઓ, કઈ શીખવાડવાની જરૂર નથી હવે। એટલે આ વિરોધી સંખ્યા પછી તમારે એ ઘન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, ગમે તે હોય, પણ આ નિયમ સરખો જ લાગુ પડે। એટલે ધારો કે હું આ હવે બદલી નાખું સંખ્યા, કે માઇનસ થ્રી પોઈન્ટ પાંચ છે તો એની વિરોધી સંખ્યા કઈ થાય? ત્રણ પોઈન્ટ પાંચ। અને માઇનસ થ્રી પોઈન્ટ પાંચ છે એની વ્યસ્ત સંખ્યા કઈ થાય? પ્લસ કે માઇનસ? માઇનસ। એટલે આ ખ્યાલ આવી ગયો વિરોધી સંખ્યા વ્યસ્ત સંખ્યા। હવે આપણે દશાંશમાં પણ જો એવી રીતે હોય કે માઇનસ સાતના છેદમાં પંદર તો એની વિરોધી સંખ્યા શું થાય? હે સાતના છેદમાં પંદર બરોબર। હવે આ માઇનસ સેવન પોઈન્ટ ફાઇવ ફિફ્ટીન છે એની વ્યસ્ત સંખ્યા કઈ થાય? હવે એના માઇનસ પંદર ના છેદમાં સાત ને આપણે બીજી રીતે લખી શકાય? કેવી રીતે? આ શું થયું? આને કેવી સંખ્યા કહેવાય? આ શું થયું? આ પંદર ના છેદમાં સાત છે એને આપણે મિશ્ર સંખ્યા। એટલે હવે તમને ખબર પડી કે અપૂર્ણાંક સંખ્યા આપણે ત્રણ જુદી જુદી રીતે લખી શકીએ। એટલે આ સાત પોઈન્ટ ના સાત ના છેદમાં પચાસ છે એને આપણે મને લાગે થોડું અઘરું પડશે, સાતના છેદમાં પાંચ હોય તો એને આપણે બીજી રીતે કઈ રીતે લખી શકાય? સાતના છેદમાં પાંચ હોય તો એને દશાંશની રીતે લખવું હોય તો શું લખાય? એને દશાંશની રીતે કેમ લખાય સાતના છેદમાં પાંચ હોય તો? હે હે ન એ તો તમે મિશ્ર સંખ્યામાં કહી, હું તમને દશા પેલામાં કહું છું દશાંશમાં ન। તમે બધા ખબર નહીં કઈ સ્કૂલમાં ભણ્યા, હે? જો આને તમે આ બંનેને બે ગુણી નાખો, બે ગુણી નાખો, સાત દુ ચૌદ અને પાંચ ગુણ્યા દસ એટલે પાંચ ગુણ્યા બે એટલે દસ, ચૌદ ના છેદમાં દસ એટલે કેટલા થાય? એક પોઈન્ટ ચાર। ઓકે ઉભા રહો એક મિનિટ। હવે
બધાને સમજાઈ ગયો આને કેવી રીતે આપણે ફેરવું? એટલે બંનેને તમે સરખી સંખ્યાએ ગુણી નાખો તો એની કિંમતમાં ફેર નથી પડતો, એટલે આપણે બેયે બેયે ગુણી નાખ્યા એટલે ઉપર 7 × 2 = 14 થઈ ગયા, નીચે 5 × 2 = 10 થઈ ગયા. એ 10 એટલે દશાંશ ચિહ્ન આપણે એક મૂકી દીધું એટલે 1.4 થયું. આ વસ્તુ તમે શીખ્યા કે નહીં પહેલા? અને પછી આને હજી આગળ જો આપણે મિશ્રમાં લખવું હોય તો કે શું લખાય? 1 × 4/10 બરોબર છે. એટલે આ વસ્તુ તમારે ઓકે. હવે મને લાગે આપણે નિયમ જે છે ને પછી લેશું, કારણ કે એમાં બહુ વાર લાગશે. હવે જે આના જે બધા ગુણધર્મો છે ને એ પછી રાખશું. હવે અત્યારે આ શીખવાડ્યું એમાં કોઈને કઈ પ્રશ્ન છે? આ બધા દાખલા બારે બાર સાચા પડશે ને બધાના? પરીક્ષામાં 100 એ 100 માર્ક લાવશો ને? ઓકે ઓકે ચાલો. તો હવે મને લાગે એટલે આજે જો તમે લાવ્યો હોય કોઈ દાખલા તો હજી આપી નથી દીધા ને કોઈ તમને? સાહેબ ને આપ્યા છે તમે આગળના દાખલા, તો ક્યારે આપશો? ક્યારે આપશો? આ લોકો આપી દીધા છે. ઓકે તો પેલા આપણે કોને સચિનભાઈ ને આપ્યા છે કોને?